નમસ્કાર મિત્રો, હું છું મોહિત અને આજે આપણે પહોંચી ગયા છીએ દ્વારકા નજીક આવેલી ભગવાન શિવની 12 જ્યોતિર્લિંગમાંની એક જ્યોતિર્લિંગ એટલે કે નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે આ નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરીશું. આપણે તેની આસપાસની જગ્યા જોઈશું. ત્યાં તળાવ પણ છે, શનિદેવનું મંદિર પણ છે અને અંદરથી મંદિર કેવું દેખાય છે, મંદિરમાં ક્યાંથી પ્રવેશવાનું છે, મંદિરમાં ક્યાંથી નીકળવાનું છે, તો આ બધું આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો કે જેથી કરીને આપને ઘર બેઠા આ નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા મળે. તો આવો મિત્રો, સૌપ્રથમ આપણે મંદિરની અંદર જઈએ. તો આ મંદિરનો જે મેઇન ગેટ છે કે જ્યાંથી આપણે અંદર પ્રવેશીએ છીએ અને તેની ડાબી બાજુ ભગવાન શિવની આ ખૂબ જ મોટી મૂર્તિ છે કે જ્યાં આપણે પછી જઈશું. તો સૌપ્રથમ આપણે મંદિરની જમણી બાજુ જઈએ કે જ્યાં મંદિરમાં જવાનો રસ્તો છે કે જેમાં આપણે હવે દર્શન કરવા જઈએ છીએ. તો મિત્રો, જેવી રીતે લખ્યું છે કે અહીં મંદિર તરફ જવાનો રસ્તો છે, તો આપણે ત્યાંથી મંદિરમાં અંદર જઈશું અને આપણે સૌ લોકો દર્શન કરીશું. તો સૌપ્રથમ અહીંયા આપણે વિડીયો શૂટિંગ કરવાની પરમિશન લઈ લઈ અને ત્યાર પછી આપણે સૌ લોકો અંદર દર્શન કરવા જઈએ અને આપ સૌ લોકોને પણ હું દર્શન કરાવી શકું. તો આ મંદિરની અંદર જવાનો રસ્તો છે કે જ્યાં આજુબાજુ જારી બનાવી છે કે જેથી કરીને જ્યારે ગરદી હોય ત્યારે સૌ લોકો શાંતિથી દર્શન કરી શકે, ધક્કામુક્કી થાય નહીં. અને હવે આપણે આ મંદિરમાં અંદર આવી ગયા છીએ અને ત્યાં પણ આવી રીતે બંને બાજુ જારી છે કે જેથી મંદિરમાં પણ ગરદી થાય નહીં. અને અહીંયા આપ જોઈ શકો છો કે જ્યારે આપણે મંદિરમાં આવીએ છીએ ત્યાં ભગવાનને અર્પણ કરવાનો શૃંગાર છે, શિવલિંગ છે, અન્ય વસ્તુ છે, ચૂંદડીઓ છે, શિવલિંગ છે કે જેથી કરીને આપને બહારથી કોઈ વસ્તુ લેવાની જરૂર પડતી નથી. અહીંયા પ્રસાદી પણ મળે છે, અનેક જાતની પ્રસાદી છે કે જેથી કરીને જે લોકો દૂરથી દર્શન કરવા આવતા હોય તે લોકોને અહીંયા પ્રસાદી લઈ આવવાની પણ જરૂર પડતી નથી, મંદિરમાં અંદર જ મળી રહે છે. અને અહીંયા આપ જોઈ શકો છો કે એક 3D મોડલ બનાવવામાં આવ્યું છે કે જેમાં શિવલિંગ રાખવામાં આવી છે અને એક મંદિર જેવું બનાવવામાં આવ્યું છે. ત્યાર પછી તેની બાજુમાં 12 જ્યોતિર્લિંગ દર્શનનો એક ફોટો પણ રાખવામાં આવ્યો છે કે જે દરેક જ્યોતિર્લિંગની નીચે તેનું નામ પણ લખવામાં આવ્યું છે. ત્યાર પછી આપ જોઈ શકો છો કે કેવું ભવ્ય મંદિર છે, કેવું મોટું મંદિર છે અને હોય જ ને 12 જ્યોતિર્લિંગમાંની એક જ્યોતિર્લિંગ છે. અહીં ખૂબ જ એક શાંત વાતાવરણ છે, સૌ ભક્તો દર્શન કરવા આવે છે, ભગવાન શિવ સમક્ષ મનોકામના રાખે છે અને સર્વેની મનોકામના પણ પૂર્ણ થાય છે. અને એવું કહેવાય છે કે આ મંદિરનું નવનિર્માણ ગુલશનકુમારે કરી આવ્યું હતું, તેથી તેનો પણ અહીં ફોટો રાખવામાં આવ્યો છે. ત્યાર પછી તેની બાજુમાં અહીંયા ભગવાન શિવની ધાતુની એક મૂર્તિ છે કે જ્યાં પણ લોકો દર્શન કરે છે, સવારે આરતી થાય ત્યારે તેમની પણ આરતી કરવામાં આવે છે. તો મિત્રો, હવે આપણે જ્યોતિર્લિંગના દર્શન કરવા જઈ રહ્યા છીએ, તો હું તમને એકદમ નજીકથી આ જ્યોતિર્લિંગના દર્શન કરાવીશ કે જેથી કરીને આપ સૌ લોકો ઘર બેઠા જ આજના દિવસે આ જ્યોતિર્લિંગના દર્શન કરી શકશો. આપે અહીંયા આવવાની જરૂર નહીં પડે અને શાંતિથી આપ સૌ લોકો દર્શન કરી શકો છો. તો મિત્રો, આપ શાંતિથી દર્શન કરી લ્યો, આપણે કાંઈ જ ઉતાવળ નથી. અને એવું પણ કહેવાય છે કે જે લોકો આ જ્યોતિર્લિંગના દર્શન કરે છે તેની ઈચ્છા ભગવાન સમક્ષ રાખે છે તો તેની ઈચ્છા પણ પૂરી થાય છે. અને અહીંયા જોઈ શકો છો કે અહીંયા દ્વારકા વન શ્રી નાગેશ્વર મહાદેવ પણ લખેલું છે. તો મિત્રો, ઘર બેઠા જો આપને દર્શન કરવા મળતા હોય તો આ વિડીયોને એક લાઇક તો બને જ છે અને આપના મિત્રોને પણ આ વિડીયો મોકલજો કે જેથી કરીને આજના દિવસે તે લોકો પણ આ જ્યોતિર્લિંગના દર્શન કરી શકે, તેને પણ આ મંદિરના દર્શન કરવાનો લાભ મળે. તો મિત્રો, આશા છે કે હવે આપ સૌ લોકોએ દર્શન કરી લીધા છે. તો આપણે મંદિરની બહાર તરફ જઈએ. અને મેં તમને જણાવ્યું હતું કે આપણે કે જે ભગવાન શિવની લગભગ 80-90 ફૂટ ઊંચી મૂર્તિ છે
ત્યાં હવે આપણે દર્શન કરવા જઈએ છીએ. અને મિત્રો, આપ સામે જોઈ શકો છો કે લખ્યું છે કે ભોજનાલય પણ છે, કે જેથી કરીને દૂરના ભાવિ ભક્તો માટે અહીં ભોજનની પણ સુવિધા મળી રહે છે, તેને બારે ક્યાંય જવાની જરૂર પડતી નથી. ત્યાર પછી મિત્રો, આ એક એવી ખાસ જગ્યા છે કે જ્યાં અખંડ ઘૂણા છે, કે જેની ભસ્મ ખૂબ જ પવિત્ર છે, અને તેને આપણા શરીર પર લગાવવાથી તેના ઘણા બધા અદ્ભુત ફાયદા પણ થાય છે. તે યજ્ઞના પણ દર્શન કરી લ્યો અને હવે ત્યાંથી આપણે બહાર તરફ જઈએ. તો અહીંયા આ વૃક્ષ નીચે શનિદેવનું પણ મંદિર છે, અને એવું કહેવાય છે કે જ્યાં જ્યોતિર્લિંગ હોય, જ્યાં શિવજી હોય, ત્યાં લગભગ શનિદેવનું મંદિર તો હોય જ છે. તો આપ ઘર બેઠા આ શનિદેવના પણ દર્શન કરી લ્યો, આપની ઈચ્છા અવશ્ય પૂર્ણ થશે. કેમ કે શનિદેવ એ ન્યાયના દેવતા છે. જો આપની સાથે કંઈક ખોટું થતું હોય તો શનિદેવ અવશ્ય આપની સાથે ન્યાય કરશે, આપને જરૂરથી ન્યાય અપાવશે. તો મિત્રો, આ મંદિર પણ એક વિશાળ જગ્યામાં છે, અને અહીંયા પીવાના પાણીની પણ સુવિધા છે, રૂમની પણ સુવિધા છે. અને ત્યાર પછી આ છે મંદિરની ધજાના દર્શન, કે જે આપ પણ ઘર બેઠા કરી શકો છો તો અવશ્ય કરી લો, કેમ કે આ દર્શનનો લાવો ખૂબ જ ઓછા લોકોને મળતો હોય છે. અને આપને તો અહીંયા આવવાની જરૂર નથી, મેં જ આપને દર્શન કરાવી દીધા છે, તો આપ જ ખૂબ જ પુણ્યશાળી છો. અને મિત્રો, અહીંયા એક ખૂબ જ મોટું તળાવ પણ છે, કે જે આપ જોઈ શકો છો કે વિશાળ છે, તેનું પાણી પણ ઘણું શુદ્ધ છે, અને તેમાં ઘણી બધી માછલીઓ પણ છે, કે જ્યાં ઘણા લોકો તેને ખવડાવતા હોય છે, લોટની ગોળી નાખતા હોય છે. અને મિત્રો, આપ અહીંથી પણ ધજાના દર્શન કરી શકો છો. તો મિત્રો, આપ જોઈ શકો છો કે કેટલી મોટી જગ્યામાં મંદિર બનાવવામાં આવ્યું છે. તો મિત્રો, આપણે જ્યાંથી મંદિરમાં એન્ટ્રી કરી હતી ત્યાં જ આ પક્ષીઓને લોકો ચણા નાખતા હોય છે, દાણા નાખતા હોય છે, દાળિયા છે તે આપતા હોય છે. અને નાગેશ્વરની આ પ્રખ્યાત ભગવાન શિવની આ 80-90 ફૂટ ઊંચી મૂર્તિ છે, કે જે ખૂબ જ વિશાળ છે અને અદ્ભુત છે. આપ જોઈ શકો છો કે જ્યાં તે લોકો ફોટા પડાવે છે તેની કમ્પેરમાં આ મૂર્તિ કેટલી ઊંચી છે, કે જેના દર્શન માત્રથી ભગવાન શિવની કૃપા થાય છે. તો તેના પણ આપ શાંતિથી દર્શન કરી લો. અને હવે આપણે આ ભગવાન શિવની પ્રદક્ષિણા કરી લઈએ, અને હું તમને એ પણ બતાવું કે તેની ફરતે શું છે, તેની પાછળ શું છે, શું નથી. તો આપ જોઈ શકો છો કે લગભગ વૃક્ષ જ છે બધી જગ્યાએ, અને પાછળથી પણ આપ શિવની મૂર્તિ જોઈ શકો છો. તો મિત્રો, આ રીતે પ્રદક્ષિણા માટેનો પણ અહીંયા રસ્તો બનાવવામાં આવ્યો છે, કે જેથી કરીને જે લોકોને પ્રદક્ષિણા કરવી હોય, ઘણા લોકો 108 વખત કરતા હોય, તો તે લોકોને તકલીફ પડતી નથી. તો મિત્રો, આશા છે કે આપ સૌ લોકોએ આ નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા હશે, અને આપના મિત્રોને પણ શેર કર્યો હશે, કે જેથી કરીને તે લોકો પણ આજના આ શુભ દિવસે ભગવાન શિવની 12 જ્યોતિર્લિંગમાંની એક જ્યોતિર્લિંગના દર્શન કરી શકે. તો મિત્રો, આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે જવાના છીએ ભડકેશ્વર મહાદેવના દર્શન કરવા, કે જે ખૂબ જ સુંદર જગ્યા છે. તેની બધી બાજુ ફરતે દરિયો છે અને વચ્ચે શિવલિંગ છે. તો તેના વિશે પણ હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ઇતિહાસ જાણીશું, ત્યાં જઈને દર્શન કરીશું, તેની આજુબાજુ કેવું વાતાવરણ છે, કેવી જગ્યા છે તેના વિશે પણ હું આપને બતાવીશ. તો અવશ્ય તે પણ વિડીયો જોજો.
તો મિત્રો, જો આપ અમારી ચેનલમાં નવા હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કે જેથી કરીને આપ સૌ લોકોને આવા અવનવા વિડીયો જોવા મળે અને આવી અવનવી જગ્યાઓના દર્શન પણ કરવા મળે। તો મિત્રો, આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ। મારી સાથે જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।